लोभे ना मारी ना बड़ी दे हंकार जो वल्लभ वाला हो वल्लभ वाला इनकी मारी भाव भरी स्वीकार जो हम सरखा जीवो ने निजनी सेवा मा संभार जो वल्लभ वाला ताचक डोड़े चढ़ती चितने क्या भमावे वंधेला चितड़ाने वल्लभ चरणों मा चोटाड़ जो अजवाड़ा अंतर ने आपी अंधारा उतराव जो सपना मा सुतेला जतने नींदर थी जो अजवाड़ा अंतर ने आपी अंधारा उतराव जो सपनामा सुतेला जन ने नींदर थी उठाड़ जो वल्लभ वाला ओ वल्लभ वाला विनती मारी भाव भरी स्वीकार जो हम सरखा जीवो ने निजनी सेवा संभार जो वल्लभ वाला वाला पुष्टिनो रस आप जो दास जनों पर दया करी ने सेवानु सुख आप जो कहे श्रावणी वल्लभ वाला पुष्टिनो रस आप जो जो कहे श्रावणी वल्लभ वाला पुष्टिनो रस आप जो दास जनों पर दया करे सेवानु सुख आप जो वल्लभ वाला वल्लभ वाला विनती मारी भाव भरी स्वीकार जो हम सरखा जीवो ने निजनी सेवा मा संभार जो हम सरखा जीवो ने निजनी सेवा मा संभार जो हम सरखा जीवो ने निजनी सेवा मा संभार जो बस प्रभु आज विनती क्या सप्त दिवस पर्यंत कथा श्रीमद भागवत नु श्रवण करियो बस हवे आपनी सेवा मा तमारु चित्त लागे आ अंतरना अंधकार बधा दूर थाय मद दरिया मा नावडी मारी हालक डोलक थाती प्रभु आपज आ मारी नावडी ने संभालजो आपज मारा सारथी बनो एज प्रभु ना चरणों मा युगल चरणारे मा विनती साथे सूत जी कही रहा छे आगड़
જન્મ જય જે યજ્ઞ કર્યો એ યજ્ઞ બંધ કરાવ્યો, પછી માર્કંડે ઋષિને ભગવાનની જે માયાના દર્શન કરવાની ઈચ્છા થઈ, બાલમુકુંદના દર્શન કરીને માર્કંડે ઋષિ ચિરંજીવ બન્યા, એના પછી આગળ 12મા સ્કંદના અંતમાં ભાગવતની અનુક્રમણિકા, જેને વિદ્વાનો ભાગવતની હુંડી કહે છે, પહેલા સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી શું શું કથાઓ આવી એનું વર્ણન કરવામાં આવ્યું. પ્રથમ સ્કંદમાં સૌનકાદિના પૂછેલા 6 પ્રશ્ન, વ્યાસજીના જન્મની કથા આપણે સાંભળી, નારદજીના પૂર્વજન્મની કથા, મહાભારતનું વર્ણન, કુંતાસ્તુતિ, ભીષ્મસ્તુતિ, પરીક્ષિતનો જન્મ, પાંડવોનું સ્વર્ગારોહણ, કલયુગ પરીક્ષિતનો સંવાદ, સુખદેવજીના આગમનની કથા આપણે સાંભળી. બીજા સ્કંદમાં સુખદેવજીનો ઉપદેશનો પ્રારંભ થયો, વિરાટ સ્વરૂપનું વર્ણન, ચતુશ્લોકી ભાગવત, બ્રહ્માજીના પ્રાગટ્યનું વર્ણન, સૃષ્ટિ સર્જન સાંભળ્યું. ત્રીજા સ્કંદમાં વિદુરજીનું ચરિત્ર, સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ, વરાજન્મની કથા, હિરણ્યાક્ષનો ઉદ્ધાર, કપિલ ગીતાનું શ્રવણ આપણે કર્યું. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલામાં ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા સાંભળી, અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત્ર, કામ પ્રકરણમાં પૃથુ મહારાજનું ચરિત્ર, મોક્ષમાં પુરંજન આખ્યાનનું શ્રવણ કર્યું. 5મા સ્કંદમાં પ્રિયવ્રતનું ચરિત્ર આવ્યું, ઋષભદેવજીનું ચરિત્ર, ભરત રાજાનું ચરિત્ર, ભરત રહુગણનો સંવાદ, ભવાટવીનું વર્ણન, દેવસ્તુતિ, નવખંડ, 7 દ્વીપ, જ્યોતિષ, નરકોનું વર્ણન આપણે શ્રવણ કર્યું. 6ઠો સ્કંદ એટલે પોષણ લીલા, અજામિલ આખ્યાન, ભગવદ્ નામનું મહત્મા બતાવ્યું, નારાયણ કવચ, વૃત્રાસુર ચતુશ્લોકીનું શ્રવણ આપણે કર્યું. 7મો સ્કંદ ઉતિ લીલા, રાજસુ યજ્ઞની કથા, પ્રહલાદજીનું ચરિત્ર, નરસિંહ અવતાર, હિરણ્યાકશ્યપનો ઉદ્ધાર, ધર્મની ચર્ચાનું આપણે શ્રવણ કર્યું. 8મો સ્કંદ મન્વંતર લીલા, કાલના વિભાગોનું વર્ણન આવ્યું, ગજેન્દ્ર મોક્ષ, સમુદ્ર મંથનની કથા, કશ્યપ અવતાર, ધન્વંતરી અવતાર, મોહિની અવતાર, વામન અવતાર, મત્સ્ય અવતારની કથા આપણે શ્રવણ કર્યું. 9મા સ્કંદ ઈશાનુ કથા, સૂર્ય અને ચંદ્રવંશ નું વર્ણન, ગંગા અવતરણ કથા, રામ જન્મની કથા, પરશુરામજીનું ચરિત્ર, વિશ્વામિત્ર એમના વંશનું વર્ણન, રંતિદેવની કથાનું આપણે શ્રવણ કર્યું. 10મો સ્કંદ નિરોધ લીલા, શ્રી ઠાકોરજીનું પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્યની કથા, પૂતના સટ્ટાસુર, દ્રોણાવર્તાદિ અસુરોના સંહાર, બાલલીલાનું વર્ણન, દામોદર લીલા, છાકલીલા, ગૌચારણ, કાલિયા મર્દન, વેણુગીત, ચીરહરણ, ગોવર્ધન, ઇન્દ્રમાન ભંગ, રાસ પંચાધ્યાય, યુગલગીત, કંસ ઉદ્ધાર, ભ્રમરગીત અને ઉત્તરાર્ધમાં રૂકમણી વિવાહ, ભગવાનના અન્ય વિવાહોની કથા, નૃગરાજાનું ચરિત્ર, નારદજી દ્વારા ભગવાનના ગ્રહસ્થ જીવન જોવાની ઈચ્છા, જરાસંઘનો ઉદ્ધાર, સુદામાજીનું ચરિત્ર, સૂર્યગ્રહણની કથા, નૃગરાજાનું ચરિત્ર, વેદસ્તુતિનું વર્ણન કર્યું. 11મા સ્કંદમાં મુક્તિ લીલા, ભગવદ ઈચ્છાથી જે બ્રાહ્મણોનો શ્રાપ યદુકુલમાં લાગ્યો એની કથા, નિમિરાજા, નવ યોગેશ્વરોનો સંવાદ, ભગવાન દ્વારા ઉદ્ધવનો જ્ઞાનોપદેશ, દત્ત ભગવાન અને 24 ગુરુઓની કથા, યદુકુલનો સંહાર અને ભગવાન સુધામ પધાર્યા એ લીલાનું વર્ણન આવ્યું. અને 12મો સ્કંદ આશ્રય લીલા, કલયુગના વંશનું વર્ણન કરવામાં આવ્યું, કલયુગનું વર્ણન, પ્રલયનું વર્ણન, પરીક્ષિતનો મોક્ષ અને માર્કંડે ઋષિ ભગવાનના માયાના દર્શન કરીને ચિરંજીવ થયા. અહીંયા 12મા સ્કંદ સુધીની અનુક્રમણિકા એટલે જ કહે કે ભાઈ આ 7 દિવસમાં જે ક્યારેક એકાદ 2 દિવસ કે કથા ન સાંભળી શક્યા કે રહી ગઈ, કે આ છેલ્લા દિવસે કથામાં આવે ને એને પૂરી ભાગવતનું ફળ મળી જાય, કેવો ફાયદો લે જે જે વચ્ચે નતા આવ્યા એના માટે. કારણ કે આખી અનુક્રમણિકા આવી અહીંયા ભાગવતની હુંડી, કે એ શ્રવણ કરવાથી 7 દિવસનું ફળ એને મળી જાય. એની સાથે જ હવે સુતજી શૌનકાદિ ઋષિઓનો અભિવાદન કરી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કૃષ્ણદેવેશ નાથસ્તવમ નો યત પ્રભુ, ભવ ભવમાં તમારી ભક્તિની વૃદ્ધિ થતી જાય, સુતજી એવા આશીર્વાદ આપી રહ્યા છે. અને હવે ભાગવતનો છેલ્લો શ્લોક, આચાર્યોની એવી આજ્ઞા છે કે આ છેલ્લો શ્લોક 3 વખત વક્તા અને શ્રોતાના ઉચ્ચારણ દ્વારા, વક્તા દ્વારા જે ભૂલ થઈ કે શ્રોતા દ્વારા જે કંઈક અપરાધ થયા હોય કથા મધ્યમાં, એની નિવૃત્તિ થાય છે. તો આવો 3 વખત બધા જ આપણે આ બોલીશું. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ
यस्य सर्व पाप प्रणाशनो सर्व पाप प्रणाशनो प्रणामो दुःख शमन प्रणामो दुःख शमन स्तं नमामि हरि परं स्तं नमामि हरि परं नाम संकीर्तनं यस्य नाम संकीर्तनं यस्य सर्व पाप प्रणाशनं सर्व पाप प्रणाशनं प्रणामो दुःख शमन प्रणामो दुःख शमन तं नमामि हरिं परं तं नमामि हरिं परं नाम संकीर्तनं यस्य नाम संकीर्तनं यस्य सर्व पाप प्रणाशनं सर्व पाप प्रणाशनं प्रणामो दुःख शमन प्रणामो दुःख शमन स्तं नमामि हरिं परं श्रीहरये नमः श्रीहरये नमः श्रीहरये नमः શ્રીહરયે નમઃ એની સાથે જ અહીંયા આ 12મા સ્કંદને વિરામ આપીને આ દ્વાદશ પુષ્પ શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરીને આ કથા ભાગવતને અને મારી વાણીને વિશ્રામ તરફ કથાને વિશ્રામ તરફ લઈ જઈએ. કથા તો અનંત છે અને કથા પૂરી તો ક્યાં થાય. હરિ અનંત હરિ કથા અનંતા. કાલે એક વૈષ્ણવ ત્યાં બેઠા હતા ચરણ સ્પર્શમાં ને કે જે કયો એવો સેટ હશે જેમાં પૂરી કથા હશે, વિસ્તાર શેમાં હશે. એ તો ખબર નહીં, પણ જો ભગવદ કૃપા થશે અને પુનઃ અવસર પ્રાપ્ત થશે તો એ વિસ્તારપૂર્વક કથા અહીંયા જ મોરબીમાં કરીશું. એ ઠાકોરજીની કૃપા થાય તો જે જે સંક્ષિપ્ત રહી ગયું, વિસ્તાર ન થઈ શક્યો, પ્રયાસ કરીશું ભગવદ કૃપાથી એવો અનુગ્રહ ફરીથી મળે, મોટાઓની કૃપા થાય કે એવું સામર્થ્ય કૃપા કે ફરીથી એ સત્સંગ કરવાનો અવસર પ્રાપ્ત થાય અને ફરીથી પાછા આપણે બધા ભેગા થઈએ અને ફરીથી પાછો સત્સંગનો આનંદ લઈએ એ વિનંતી અવશ્ય આજે આ પૂર્ણાહુતિના દિવસે શ્રી આચાર્યજીના ચરણોમાં હું વિનંતી કરું છું. સાત દિવસ સુધી ખૂબ જ એકાગ્રતાથી આપ બધાએ કથાનું શ્રવણ કર્યું. સેવા સમિતિ, ભાગવત જ્ઞાન યજ્ઞ સમિતિએ ખૂબ સેવા ભાવનાથી, નિષ્ઠાથી અને કેવલ સાત દિવસ જ નહીં, ઘણા પાછળ ઘણા દિવસોથી, મહિનાથી કહી શકીએ કે કેવી રીતે કાર્યને સફળ બનાવીએ, કેવી રીતે સેવા કરીએ, કેવી રીતે બધાને જોડીએ. તો ખૂબ ખૂબ એ સમિતિના બધા સક્રિય કાર્યકર્તા ગણોને ખૂબ ખૂબ શુભકામના. ખૂબ પ્રભુ સામર્થ્ય આપે. આશીર્વાદ તો જ્યેષ્ઠ ભાતૃચરણ પાસેથી આજે આપણે બધાને લેવાના છે, કારણ કે જ્યાં સુધી એ ફલશ્રુતિ આ ભાગવતની ફલશ્રુતિ આપશીના મુખારવિંદથી જ આપણે શ્રવણ કરીશું અને એ શ્રવણ ન થાય ત્યાર સુધી એ ફલીભૂત ન થાય કથા, કારણ કે સાત દિવસ સુધી આપશે અહીંયા બિરાજે. આ સાત દિવસનો આપણને વિશિષ્ટ સમય આપ્યો, સમય અનુસાર આપશીના વચનામૃત આપણને મળ્યા અને અધ્યક્ષ સ્થાન પર બિરાજીને કાર્યકર્તાઓ સાથે મૈત્રીભાવ રાખીને ખૂબ જ સહજતાથી સરળતાથી એમનો ઉત્સાહવર્ધન કરીને, કારણ કે એક ભય હતો કે કેવી રીતે કાર્યક્રમ થશે, શું થશે. હરિરાયજી હરિદાદાનો તમે આગળ વધો અને ત્યાં સુધી કહી દીધું કે એમાં ઘટે ને તો હું આપીશ. એમનો એવી ભાવના તમે કરો કે ઘટે ઈ મારા, એટલે ઈ આપનો બડપ્પન. અને જ્યારે વલ્લભની કૃપા થઈ જાય પછી ઘટે ક્યાં, પછી તો બધા વૈષ્ણવો જોડાતા જાય, આનંદ વધતો જાય. રાસ્તે આસાન સે આસાન હોતે ગયે શાયદ દૂર સે કોઈ દુઆ દેતા રહા. તો બધા આસાન થઈ ગયા રાસ્તા. આજે સાત દિવસ આજે આ પૂર્ણાહુતિ તરફ આપણો કાર્યક્રમ
સપ્તાહ થઈ રહી છે, ને આ બધું સરળ થઈ ગયું, કેમ થઈ ગયું, કઈ રીતે થઈ ગયું, ક્યાં 7 દિવસ નીકળી ગયા એ ખબર નહીં, પણ બસ એ દાદાજી શ્રી પિતૃચરણના આશીર્વાદ, જ્યેષ્ઠ ભાતૃચરણના, દૂર સે નહીં તો નજદીક રહે કે હમારે સાથ હાથો મેં હાથ મિલા કે શ્રી હરાઈજી જ્યેષ્ઠ ભાતૃચરણ માટે ખૂબ ખૂબ કૃતજ્ઞતા પ્રગટ કરતા કે આપશ્રીની કૃપાથી અને આપશ્રીના માર્ગદર્શનથી કે આ પ્રસંગ લેજે આ લેજે. મેં કીધું આપના વચનામૃત કે નહીં એ ચાલશે, પણ આ પ્રસંગ આવવો જોઈએ, આ પ્રસંગ વૈષ્ણવ સુધી પહોંચાડો એવું એમનો મમત્વ પ્રેમ ભાવ. અને આપશ્રી પણ ખૂબ એક શાંતિથી અહીંયા બિરાજીને આટલા કલાકો અહીંયા કથાનું શ્રવણ કર્યું, તો ખૂબ ખૂબ બસ એવી જે ભાતૃચરણનો પ્રેમ ભાવ સદા મારા ઉપર બનેલો રહે. અને આપની અધ્યક્ષતામાં વારંવાર આપની જ અધ્યક્ષતામાં કથાનું ગુણગાન થતું રહે. ગયા વર્ષે લંડનમાં એ કથા હતી, ત્યાં આપશ્રીનું સાનિધ્ય મળ્યું, અધ્યક્ષતા મળી, એ બધી રૂપરેખા આપશ્રીએ નક્કી કરી. મોરબીમાં એ પણ જે આયોજન થયું, મુખ્ય જે છે સૂત્રધાર મુખ્ય કરવાવાળા જ્યેષ્ઠ ભાતૃચરણ શ્રી હરરાયજી, તો ખૂબ ખૂબ પુનઃ પુનઃ આપના માટે કૃતજ્ઞતા પ્રગટ કરતા આપના ચરણોમાં વંદન કરીને કે સદા આપનો પ્રેમ ભાવ બનેલો રહે વંદન કરતા, અને સાથે સાથે કમિટીના બધા સક્રિય કાર્યકર્તાગણ મનોરથી પરિવાર માટે કૃતજ્ઞતા પ્રેમ ભાવ શુભકામના એમના માટે પ્રગટ કરતા. બસ પ્રભુ સદા આપને એવો સહયોગ એવું સામર્થ્ય એવું આપે, આપના દ્વારા સુંદર સુંદર કાર્યક્રમો થતા રહે એ શુભકામના પ્રગટ કરતા ઉપસ્થિત આ બધા વૈષ્ણવ સમુદાય માટે વંશે સદૈવ ભવતામ હરિભક્તિ મસ્તુ, બસ એ જ શુભકામના પ્રગટ કરીશ કે આપ અને આપના વંશમાં પણ એ હરિભક્તિ મસ્તુ, હરિની ભક્તિ, ઠાકુરજીની ભક્તિ, શ્રી આચાર્યજીની ભક્તિ સદા આપના વંશમાં પણ આગળ વધતી રહે. સદા સેવામાં તત્પર બનો, સદા એક માટે પ્રેમ ભાવ રાખો, એકબીજા સાથે મૈત્રી ભાવ રાખો. આપણે બધા એક છીએ, વૈષ્ણવતાનો ભાવ આપણે લાવીએ, સંગઠન આપણા વૈષ્ણવનું થાય એ ભાવના વૈષ્ણવ આ કથાના ફળ સ્વરૂપ આપ સ્વીકારજો. અને પુનઃ પુનઃ બસ આચાર્યોના ચરણોમાં એ જ વિનંતી હું મારા માટે આ આસન ઉપર બેસીને કરીશ કે પ્રભુ આપ એવી જ કૃપા કરતા રહેજો કે બસ અહર્નિશ આ ભાગવત ધર્મનો પ્રચાર થતો રહે. વાણીના પતિ શ્રી આચાર્યજી મહાપ્રભુ છે, હું જે પણ અહીંયા કંઈ બોલી શક્યો છું, જે પણ તમને સારું લાગ્યું એ શ્રી મહાપ્રભુજી પિતૃચરણના આશીર્વાદ એમના થકી છે. બાકી તો ઘણી ભૂલો થઈ છે, એ ભૂલ થઈ એ બધી મારી વાણી છે, ને જે ગમ્યું એ શ્રી મહાપ્રભુજી પિતૃચરણના આશીર્વાદ છે. તો વાણીના પતિ શ્રી આચાર્યજી છે, બસ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં એ જ વિનંતી કરીશ, બસ આપ વાકપતિ છો, આપ જ મારા અંદર પ્રવિષ્ટ કરીને આ વાણીને જાગૃત કરો છો, શ્રી મહાપ્રભુજીની અવિરત કૃપા વહેતી રહે, ગામ ગામ તીર્થ તીર્થમાં ભાગવત ધર્મનો પ્રચાર થતો જાય. એ જ મારો મનોરથ છે કે ભારતના બધા તીર્થોમાં બસ એવા કોઈ વૈષ્ણવનો સાથ સહયોગ પ્રેમ મળતો જાય. કારણ કે કોઈ એક પરીક્ષિત એક હોવો જોઈએ, નિમિત્ત એક હોતા, એક પરીક્ષિત હોય તો પછી શ્રોતા તો ઘણા થઈ જાય. તો બસ એવા પરીક્ષિત મળતા રહે, એવા વૈષ્ણવ મને મળતા રહે જેના નિમિત્તથી બધા તીર્થોમાં, અને સવિશેષ એક મારી ઈચ્છા છે, બ્રજમાં ઘણી વખત કથા થઈ પણ એક વિશિષ્ટ એક ભાવ છે કે નાથ દ્વારામાં શ્રીનાથજી એ સુંદર શ્રીનાથ ધામમાં બેસીને ભગવદ્ ગુણગાન એમના જ સ્વરૂપનું વર્ણન કરવાનો અવસર પ્રાપ્ત થાય. તો હે શ્રીજી બાવા એવી કૃપા કરજો, એવો કોઈ એક વૈષ્ણવ પણ તૈયાર થાય ને એમની કૃપાથી ત્યાં પણ શ્રીનાથજીના ચરણોમાં બેસીને પણ ભગવદ્ કથાનો શું અવસર એવો પ્રાપ્ત થાય. અને વારંવાર આપણે બધા મળતા રહીએ, અને મળતા રહીશું એવો મને વિશ્વાસ છે. સિતારોં કો આંખો મેં મહેફૂઝ રખના, બહોત દેર તક રાત હી રાત હોગી, મુસાફિર હૈ હમ ભી મુસાફિર હો તુમ ભી, કિસી મોડ પે ફિર મુલાકાત હોગી. તો કિસી તો ક્યા ઇસી મોડ પે ફિર મુલાકાત હોગી, યે ભાગવત આનાથી સારો બીજો કોઈ આશ્રય હોઈ ન શકે. તો ઇસી મોડ પે ફિર મુલાકાત હોગી, યહી ભાવના કે સાથ જ્યાદા શબ્દ
अधिकृत न कहते हुए मैं अपनी वाणी को, अपने वाक पुष्पों को, हमारा माथे विराजमान श्री गोपाल लाल जी, हमारे धर्मा विराजमान श्री नवनीत प्रिया जी, सूर्यत्मा विराजमान श्री रसिया प्रभु रसिया ठाकुर एवं श्री महाप्रभु जी, श्री गोपीनाथ जी, श्री गोसाई जी, श्री यदुनाथ जी, श्री रमन प्रभु, जय जय श्री बड़े ताज जी।